ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 7 જેટલી વિવિધ માંગણીઓ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 7 જેટલી વિવિધ માંગણીઓ સાથે ઉપલેટા મામલતદારને આવેદન આપવામાં આવ્યું, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને રાજ્યના અન્ય શિક્ષકો જેટલી સુવિધાઓ આપવામાં આવી તેવી માંગણી કરેલ હતી. જે મુજબ અનેક સરકારના નિર્ણય મુજબ નગર પ્રાથમિક સમિતિના શિક્ષકોનો પગાર સ્કેલ જે 2500નું છે તે 4200 સુધી કરવાની જાહેરાત છે, તેનો તાત્કાલિક અમલ કરવા સાથે 7મા પગાર પંચની ભલામણો મુજબ પગાર અને તમામ ભથ્થાઓ તાત્કાલિક આપવા માટેની માંગણી કરેલ છે. સાથે સાથે રાજ્યના અન્ય શિક્ષકોને જે રજા અને હકો આપવામાં આવે છે તે તમામ હકો નગર પ્રાથમિક સમિતિના શિક્ષકોને આપવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદન ઉપલેટા મામલતદારને આપેલ હતું. કાનભાઈ સુવા, ZS TV, ઉપલેટા. હું ભાવેશ સુવા, પ્રમુખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા. આજરોજ અમારા પ્રશ્નો દ્વારા મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવેલ, જેમ કે જિલ્લા પંચાયતના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીને પગારમાં વેરિએશન જે આવે છે એના બાબતે કાયદાના એપના વિરોધમાં અને વિવિધ નાના મોટા એવા 5 પ્રશ્નો દ્વારા મુખ્યમંત્રીને સંબોધી અને મામલતદારશ્રી દ્વારા અમારા પ્રશ્નો રજૂઆત કરવામાં આવે અને આવેદનપત્ર દરેક શિક્ષક